डीशामां कार्यरत सर्वोदय एज्युकेशन ट्रस्ट संचालित कांटलो कॉलेज खाते अभ्यास करता LLBના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનું આજે વિદાય સમારંભ રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડોક્ટર રાજલબેન દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો। વર્ષ 2020માં લો પૂરું કરનાર વિદ્યાર્થીઓ અને 2021માં લો પૂરું કરનાર વિદ્યાર્થીઓનો સંયુક્ત વિદાય સમારંભ યોજાયો હતો। ગત વર્ષે કોરોના મહામારીના લીધે 2020ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ બાકી રહી જતાં આ વર્ષે સંયુક્ત વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ, સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ઈશ્વરભાઈ મિસ્ત્રી, ખેંગારભાઈ ચૌધરી, વિક્રમભાઈ શેઠ, સુરેશભાઈ શેઠ, કાંટલો કોલેજના પ્રિન્સિપાલ કલ્પેશભાઈ ઠક્કર, પિયુષભાઈ રાજગોર, સંજયભાઈ દેસાઈ સહિત કાંટલો કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે લો કોલેજમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓએ આજે મંચ પરથી તેમનો અનુભવ વ્યક્ત કાર્ય કર્યા હતા। આમ તો મને મંચ પર બોલવાની આદત નથી, આજે પ્રથમ વખત બોલી રહ્યો છું। ખાસ પહેલાં વાત કરીશ આપણે કોલેજના ઈશ્વરભાઈ ખેંગારભાઈ, અમારા પત્રકારત્વના ગુરુ એવા વિક્રમભાઈ શેઠ, આપણી કોલેજના આચાર્ય રૂપેશભાઈ, શંકરભાઈ, પ્રથમ વખત સ્ટેજ પર બોલી રહ્યો છું, તો ખાસ કરીને વાત કરીશ આજે આ કોલેજની। અન્ય કોલેજો કરતાં આ કોલેજ એટલા માટે અલગ છે કે મેં જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું ત્યારબાદ જર્નાલિઝમ કર્યું, જર્નાલિઝમ બાદ MPhil કર્યું, જે આપણા સંકુલના આપણા ટ્રસ્ટના ઉપપ્રમુખ છે। તો વાત આગળ કરીશ કે જ્યારે સંજયભાઈ મને એ એક કલાકમાં બેન્કિંગનો સમજાવ્યું હતું, એટલું આસાનીથી સમજાવ્યું હતું, સરળતાથી કે હું આખે આખું સમજી ગયો હતો। એવી જ રીતે વાત કરીશ કે આપણા કલ્પેશ સર, કોઈ પણ વાત હોય ત્યારે અમને માર્ગદર્શનની જરૂર પડતી હોય ત્યારે તે હંમેશા હાજર રહેતા હોય છે। તમામ સ્ટાફની વાત કરીએ તો એ હંમેશા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે આગળ જ હોય છે। અને આપણી આ જે કોલેજ હતી ખરેખર 3 વર્ષ ક્યારે પતી ગયા, 2020થી લઈ તો 2017 થી લઈ તો 2020 ક્યારે આવી ગયું ખ્યાલ જ નહીં આપણે 3 વર્ષનો। આજે કાંટલો કોલેજ દ્વારા વર્ષ 2020-2021માં LLB પૂરું કરનાર વિદ્યાર્થીઓના યોજાયેલ વિદાય સમારોહમાં વિદ્યાર્થીઓએ પોતાના કોલેજકાળના મંતવ્યો વાગોળ્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈએ વિદ્યાર્થીઓને ઉદ્બોધન કર્યું હતું। ત્યારબાદ પોતાનો અંતિમ વર્ષ પૂરું કરનાર વિદ્યાર્થીઓ સાથે સમગ્ર કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સામૂહિક ભોજન લીધું હતું। આ કાર્યક્રમ અંગે ડીસા કાંટલો કોલેજના પ્રિન્સિપાલ કલ્પેશભાઈ ઠક્કરે વિદાય સમારોહનું વધુ વિગતો આપી હતી। આજનો તારીખ 21 ઓગસ્ટે આપણે વંદના પાટી પ્લોટ ખાતે સર્વોદય લો કોલેજના 3જા વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ હતો। ગયા વર્ષે કોરોનાની મહામારીના કારણે ગયા વર્ષના વિદ્યાર્થીઓનો પણ વિદાય સમારંભ થઈ નહોતો શક્યો, તો ગયા વર્ષના વિદ્યાર્થી અને આ વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ આજે યોજવામાં આવ્યો હતો। દિલ્હીથી રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ અને લો કોલેજના પ્રિન્સિપાલ એવા ડૉક્ટર રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સર્વોદયના પ્રમુખશ્રી, 2 ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને કોલેજ, 2 કોલેજ અને 2 સ્કૂલ એમ 4નો સ્ટાફ સંપૂર્ણપણે જોડાયો અને કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ભાગ લીધો। આખા દિવસના કાર્યક્રમમાં સવારથી બપોરે ભોજન સાથેનો આ કાર્યક્રમ રહ્યો અને એ કાર્યક્રમમાં ખૂબ વિદ્યાર્થીઓએ આનંદથી આ કાર્યક્રમને ઉજવ્યો। કોરોનાની મહામારી પછી આજે આ કાર્યક્રમ પછી વિદ્યાર્થીઓ જાણે કોરોનાની મહામારીમાંથી છૂટ્યા હોય એવો એમને ભાવ લાગ્યો। SOP સાથે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો। કોટ LLB કોલેજમાં અમારો LLBનો અભ્યાસક્રમ આજે પૂરો કર્યો છે અને આજે અમારો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો અને 3 વર્ષમાં ક્યારે અમારા LLBમાં પટી ગયા મને ખબર નહીં પડી, તે માટે અમારા શિક્ષક સ્ટાફનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને રાજુલબેનનો ખૂબ આભાર કે જેમણે મને LLB કરવા માટે પ્રેરિત કર્યો, એમનો અમને ખૂબ જ સપોર્ટ રહ્યો અને તે દર પરીક્ષામાં અને દર 1 મહિનામાં જ કોલ કરતા અને સમાચાર લેતા કે કેવું ચાલે LLB એમ, ત્યાંથી હું રાજુલબેનનો ખૂબ આભાર માનું છું, તમામ સ્ટાફનો આભાર અને આ LLBના અભ્યાસમાં મને ખૂબ જ શીખવા મળ્યો અને તે ખૂબ જ કામ આવશે આગળ।